અને સમાચારો તરફ આગળ વધી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સચિવાલયમાં અને રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લીધા હશે ત્યાંને જ પ્રવેશ આપવામાં આવશે. આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ અર્ધ સરકારી કચેરીઓ માટે પણ આ નિયમ લાગુ રહેશે. જો બંને વેક્સિનના ડોઝ લીધા છે તો જ તમને પ્રવેશ આપવામાં આવશે. જો બંને ડોઝ નથી લીધા તો તમને પ્રવેશ નહીં મળે. બંને ડોઝ લીધા છે કે નહીં તેની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી આવતીકાલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કોઈપણ સરકારી કે અર્ધ સરકારી ઓફિસમાં કચેરીમાં જો તમારે પ્રવેશ લેવો હશે તો બંને વેક્સિન તમે લીધેલી હોવી જોઈએ. તો આપને જણાવી દે, એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, વેક્સિનેશનનું મહાઅભિયાન પણ પૂરા દેશમાં ચાલી રહ્યું છે, રાજ્યમાં પણ વેક્સિનેશનના સારા એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક લોકો છે જે વેક્સિન નથી લઈ રહ્યા. પહેલો ડોઝ લીધો છે, બીજો ડોઝ લેવાનો બાકી છે. જોકે એ તમામ લોકો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે જો તમે બંને વેક્સિનના ડોઝ નહીં લીધેલા હોય તો સરકારી ઓફિસ, સરકારી કચેરીઓ તેમજ અર્ધ સરકારી કચેરીઓમાં પણ તેમજ સચિવાલયમાં પણ તમને પ્રવેશ નહીં મળે. જે લોકોએ બંને ડોઝ લીધેલા છે વેક્સિનના તેમને જ પ્રવેશ આપવામાં આવશે. ડોઝ લીધા છે કે કેમ તેની તમામ કચેરીઓમાં તપાસ પણ કરવામાં આવશે. આ તરફ સુરતની વાત કરીએ. સુરતમાં હવે ઘર અને શાળામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં આવેલા 74 કેસમાંથી 27 કેસ ગૃહિણીઓના હોવાનું સામે આવ્યું. વધુ 15 વિદ્યાર્થીઓને કોરોના થતા ચિંતા વધી છે. રાંદેરની 16 વર્ષની વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલા 3 લોકોને કોરોના થયો. આપને જણાવી દઈએ, 8મી તારીખે રાંદેર સ્કૂલમાં પોઝિટિવ આવેલા વિદ્યાર્થીના સંપર્કમાં પણ 16 વર્ષની વિદ્યાર્થીની આવી હતી. તે બાદ તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગોવેકર, ડીસીપી તથા ડિંડોલીના પીઆઈને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરતમાં ઓમિક્રોનના પણ 2 નવા કેસ નોંધાયા છે.